જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા રિપોર્ટર મનોજ ઠાકોરની સાથે. સરકાર દ્વારા અવરજવરની પડતી અવગણોને ધ્યાનમાં રાખી રસ્તાઓનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે મહેસાણા તાલુકાના બોરીયાવી ગામે આવેલ રેલવે ફાટક પર ગામ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બોરીયાવી રેલવે ફાટક બંધ કરાતા બોરીયાવી ગામના લોકોમાં રોષ જોવા મળ્યો. બોરીયાવી ગામના 100 લોકો દ્વારા રેલવે ફાટક જઈ રેલવે ઓફિસે બોલાવી મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. બોરીયાવીમાં રેલવે દ્વારા નવું બનાવવામાં આવેલ રેલવે અંડરબ્રિજ થોડા સમય પહેલા ચાલુ કરવામાં આવ્યું હતું. અંડરબ્રિજ ચાલુ થતાં જ ગામના અવરજવર માટેની રેલવે ફાટક બંધ કરવામાં આવી હતી. ગામ લોકોના જણાવ્યા અનુસાર જે રેલવે દ્વારા નવો અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યાં એક્સિડન્ટ થવાની સંભાવના આવેલી છે અને અમારા ખેડૂતોને માથે ભાડા ઉપાડી અને ત્યાંથી જઈને 1 કિલોમીટર દૂર ચાલીને ગામમાં જવું પડે છે. નવા અંડરબ્રિજમાંથી ખેડૂતો અને ગામના લોકોની અવરજવરમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ગામ લોકો દ્વારા લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી. ગામ લોકો દ્વારા રેલવે ફાટક પર એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ હરમે સત્યની સાથે. કેવીથી પાલાવાસણા થી મહેસાણા જવા માટે સૌથી ટૂંકમ ટૂંકો રસ્તો આવ્યો અને ખેડૂતોનો મેઇન રસ્તો, ખેડૂતોને આજુબાજુ 500 જે ખેડૂતોની સમસ્યા આગળ એને ઉપાડીને જવું પડે. પેલો આગળ જે રસ્તો બનાવે છે ખેડૂતોને એ સરકારે અંતર વધારે પડે એટલે થોડું નહીં, ખેડૂતોની સમસ્યા એવી છે કે એ થઈને જે વજન ઉપાડી ઊંચકીને જવું પડે તકલીફ. આ ગ્રામજનોની જે માંગણી છે એના માટે આજથી લગભગ 6 થી 8 મહિના પહેલાં ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રી કાંતિભાઈ સાહેબ શ્રી બધા આવ્યા હતા, એમની હાજરીમાં રૂબરૂમાં જે આમાં અહીંયા એ લોકોએ ત્યાં શિફ્ટ કર્યું હતું અને એના માટે એવું હતું કે જ્યાં આ નાળું પેલા નાળું ચાલુ કરીને પછી આ નાળું બંધ કરે કીધું. હવે નાળું ચાલુ થઈ ગયું છે પછી હવે આ ફાટક બંધ કરો અને જે આપણે કેન્દ્ર સરકારની જે નીતિ છે કે ફાટક રહિત રેલવે ટ્રેક કરવાની એના ઉપલક્ષમાં પેલું 8 નંબર નાળું બનાવ્યું છે કે અહીંયાથી ફક્ત 300 મીટર દૂર છે. કેન્દ્ર સરકારમાં રેલવેમાં જે નિયમ લાયા છે કે આપણે જે માનવ ફાટક રહિત રેલવે ટ્રેક કરવાનો એના માટે બધી જગ્યાએ અંડરબ્રિજ બને છે. આની જગ્યાએ પાછળ પેલી બાજુ ફાટક બનાવે છે, ફાટક અંડરબ્રિજ બનાવી દીધું છે 300 મીટર આગળ અને એની નીચેથી રસ્તો ઓલરેડી ચાલુ કરી દેવામાં આવ્યો છે. ત્રણેય બાજુ જેટલા રસ્તા હતા એ બાજુ બધી બાજુ ગામમાં જવાનો બી રસ્તો છે, આગળના ફાટકે જવાનો રસ્તો છે, આ બાજુ ખેતરમાં જવાનો રસ્તો છે અને આ જે ફાટક બંધ કર્યું એની સાથે અલોંગ ધ ટ્રેક રસ્તો બનાવેલો છે. એનાથી આવાગમનની જે મારા કાર્યક્ષેત્રમાં આવતું એ પ્રમાણે તો મેં તમને સેટિસ્ફેક્શન જવાબ આપ્યો છે બરાબર. હવે એ જે મારા કાર્યક્ષેત્રમાં ના હોય એના વિશે હું તમને ના જણાવી શકું. તમે આપો રિપ્રેઝેન્ટ હું આગળ ફોરવર્ડ કરી શકું અધિકારી છે અને અધિકારીશ્રી જે નિર્ણય લે એ મારે માન્ય રાખવો પડે. ગ્રામજનો ફરી ઉચ્ચ કક્ષાના અધિકારીને રજૂઆત કરે એ બાજુ રજૂઆત કરે 300-400 ખેડૂતોની બધી જમીનો શું આ રસ્તો ગાયકવાડ વખત નો સર પોતી રોજ 2000 માણસો નીકળશે મહેસાણા ધંધા માટે. પછી ખેડૂતો મોકળદના પછી લિન્સના પછી અંબાસણના મહેસાણાના એ બધા ખેડૂતો અહીંથી નીકળશે મહેસાણા જવામાં ટૂંકમ ટૂંકો આર્યો રોડ છે અને 2017-18 સરકારે 2.5 કરોડ રૂપિયા ખર્ચો કરી અને આ નેડ્યું અમારું હતું એ ડમ્બરનો રોડ કરેલો સર અને રેલવેની આડોડેથી આ ફાટક બંધ કરી દીધી સર અને અમારા ત્યાં થઈને 1 કિલોમીટર અંતર વધી જાય છે અને આ મહિલાઓ બધી ખેડૂતો ભાડા ઉપાડીને ત્યાં જોઈએ તો કેટલું અંતર વધી જાય. રોજ ભાડા ઉપાડીને 50 મહિલાઓ ભાડા ઉપાડીને